નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષરા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ઉપલેટાથી અમારા રિપોર્ટર ઇમરાન સરવદી સાથે. ઉપલેટા ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી ઉપલેટા શહેર દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી સફાઈ શહેરની સફાઈ કામગીરીને લઈ નગરપાલિકા સામે આકરા શબ્દોમાં કર્યા પ્રહાર. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા ઉપલેટાના ગાંધીચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર કરી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉપલેટા શહેર પ્રમુખ અમૃતભાઈ ગજેરાએ પોતાના મિજાજ પ્રમાણે નગરપાલિકાની સફાઈ કામગીરીને આકરા શબ્દમાં કહ્યું કે ઉપલેટા નગરપાલિકા સફાઈ પ્રશ્ન હોય, રોડ રસ્તાના કામો હોય કે પછી પાણી વિતરણ હોય, તમામ મુદ્દાઓમાં સદંતર નિષ્ફળ ગઈ છે. ત્યારબાદ તોફિકભાઈ બકાલીએ પણ પોતાની તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા સફાઈ અભિયાન ચપતા ચાલી રહ્યું છે, ત્યારે નગરપાલિકા કચરો ના હોય તેવી જગ્યાએ સફાઈ કર્મચારી દ્વારા સફાઈ કરવાઈ રહ્યું છે. વધુમાં જણાવતા કહ્યું કે વોર્ડ નંબર 4, 8 અને 9માં કચરાઓના મસમોટા ગંજો છે, તે શું નગરપાલિકાને દેખાતા નથી કે પછી આ વિસ્તારમાં ઓરમાયું વર્તન કરવામાં આવે છે? શું આ વિસ્તારના લોકો ટેક્સ નથી ભરતા? એનો જવાબ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં લોકોનો જન આક્રોશ પોતાના મતો દ્વારા ઠાલવશે એવો મક્કમ નિર્ધાર કરેલ છે. ત્યારબાદ સર્વે હોદ્દેદારો અને કાર્યકરો પોતાની રીતે ગાંધી જયંતિ નિમિત્તે વોર્ડ નંબર 9માં સફાઈ કરીને બહેરી સરકારને જગાડવાનો પ્રયત્ન કરેલ હતો. આ સફાઈ કામને સ્થાનિક લોકોએ આવકારેલ હતું અને આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ અમુભાઈ ગજેરા, તાલુકા પ્રમુખ કુકાભાઈ, નથુભાઈ પ્રભારી, પંડ્યાભાઈ દિલાવરભાઈ હિંગોરા, તોફિકભાઈ બકાલી, જયેશભાઈ મોહસીનભાઈ હિંગોરા, હનીફભાઈ શેખ, તોફિકભાઈ કાલિયા, કાનાભાઈ સહિતના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવેલ હતો. હું તોફિક બકાલી, ઉપલેટા શહેર આમ આદમી પાર્ટી કાર્યકર. આજરોજ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ એટલે ઉપલેટા નગરપાલિકા અને ભારતભરની તમામ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન પર્વ ચાલી રહ્યું છે, સપ્તાહ ચાલી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો કે ઉપલેટામાં જ્યાં કચરો નથી હોતો ત્યાં નગરપાલિકાના કર્મચારીઓ બેનર લઈને પહેલાં કચરો ઠાલવે છે અને પછી તેઓ ભરતા હોય છે. તેઓ એક જાતનું ડીલર કરતા હોય છે, તમે સફાઈ કરતા હોય છે, ખરેખર સફાઈ થતી નથી હોતી. નગરપાલિકા એટલે નળ, ગટર અને રસ્તા, એ સફાઈ તેમની પ્રાથમિક જવાબદારી હોય છે. ઉપલેટા શહેરના અને તાલુકાના કરવેરાથી તેઓ આ નગરપાલિકાને સફાઈ, પાણી અને ગટરની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવાની હોય છે, પરંતુ તેઓ સ્વતંત્ર નિષ્ફળ ગયા છે. આજરોજ ઉપલેટા શહેર અને તાલુકાની આમ આદમી પાર્ટીની ટીમે ઘણા વિસ્તારોમાં જે ગંદકીના ખડકાયેલા ગંજોને સાફ કરવા માટે નીકળેલા હતા. ખાસ કરીને ઉપલેટા શહેરના વોર્ડ નંબર 8, 6 અને 9માં તમે જોશો કે ગંદકીના મોટા મોટા ખડકલાઓ હોય છે, તે ઓરમાયું વર્તન આંખોને ઉડીને વળગે તેવું હોય છે. તો શા માટે વોર્ડ નંબર 9ના રહેવાસીઓ શું કરવેરા નથી ભરતા? તો તેઓને શા માટે ઓરમાયું વર્તન કરવામાં આવે છે? તો મારી નગરપાલિકાને અને ચીફ ઓફિસરને ખાસ વિનંતી કે તેઓ ખાસ વોર્ડ નંબર 9ની સફાઈને ખાસ ધ્યાનમાં રાખે, પાણી પર સમયસર પૂરતું આપે અને રસ્તાઓને જે વરસાદના કારણે જે ખાડા, મસ્ત મોટા ખાડા પડી ગયા છે તેઓને તાત્કાલિક પૂરે અથવા તેઓને હંગામી ધોરણે જે કરવાનું થાય છે તેવું કરી આપે. ધન્યવાદ. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શ્રી અમૃતભાઈ ગજેરા, આજે ભારતના રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આખા દેશની અંદર રોડ રસ્તાની સફાઈ, ગવર્મેન્ટના અધિક કચેરીઓની સફાઈ માટે આજે ઠેર ઠેર આખા દેશની અંદર કાર્યક્રમો થઈ રહ્યા છે. તો આના અનુસંધાને ઉપલેટા શહેરની અંદર ગાંધીજીની પ્રતિમાને હાર તોરા કરી અને ઉપલેટા શહેરની અંદર જે ગંદકી ફેલાણી છે, ઉપલેટા શહેરની જે સોસાયટીનો જે વિસ્તાર છે એમાં છેલ્લા 40 થી 45 વર્ષથી રોડ રસ્તાના અભાવે જે ગંદકી ફેલાણી છે અને ઉપલેટાની જનતાને જે મુશ્કેલીઓ પડે છે, એ તમામ વસ્તુની સાફ સફાઈ કરી અને લોકોને એવો મેસેજ આપશે કે આ નગરપાલિકા ઉપલેટાની જનતા પાસેથી રોડ રસ્તાના
ટેક્સ ઉઘરાવે છે, સફાઈના ટેક્સ ઉઘરાવે છે, પણ સફાઈના નામે મીંડું છે, રોડ રસ્તા સોસાયટીઓ વિસ્તારના બિસ્માર છે, ચોમાસાની અંદર ઠેર ઠેર પાણી ભરાય છે અને ઘરમાં પણ પાણી ઘૂસી જાય છે. તો અમારી નગરપાલિકાને અને સરકારને એવી વિનંતી છે, આજના શુભ દિવસે, ગાંધી જયંતિના શુભ દિવસે, કે અમારા ઉપલેટા વિસ્તારમાં જે પંચાટડી વિસ્તાર છે, સ્મશાન રોડ છે, વોર્ડ નંબર 8 છે, વોર્ડ નંબર 7 છે, વોર્ડ નંબર 6 છે, એના જે પાછલા વિસ્તારો છે એમાં ભયંકર ગંદકી અને રોડ રસ્તા ખરાબ છે, તો એને તાત્કાલિક ધોરણે રોડ રસ્તા બનાવે અને ગંદકીઓ સાફ કરે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.